Hi friends, good morning, Jai Shri Krishna, kem chho bada? Atyare savarna 11 vaga chhe ane ame Junagadh javano plan kari dido chhe. Junagadh thodu kaam hatu etle ame atyare jai chhe. Mayan agal besi gyo chhe ane itas chhe car chalave chhe. Kya javu chhe Mayan? Nathi khabar? Khabar chhe pan javab dain diye mood ma nathi. મયન ને થોડુંક તાવ જેવું આવી ગયું પાછું, એટલે અત્યારે મૂળમાં નથી, બસ આગળ બેસીને કાર બેઠો બેઠો જોવે છે. અમે જૂનાગઢ પૂગી ગયા અને અત્યારે 12 વાગી ગયા છે. હવે મારે પાર્લરમાં હેર ટ્રીટમેન્ટ કરાવવા જવી છે. ત્યાં જોવું પડશે કેટલી ગીર્દી છે, વારો આવે એમ છે કે નહીં. અને મયન તો આખા રસ્તે બસ જો સુઈ જ ગયા છે. તાવ તો નથી દીકુ હવે તો? સારું નથી થતું? નીંદર આવે છે હજી? બસ સુવાનું જેણે કામ કર્યું છે આખા રસ્તે. અને હવે હું તો પાર્લરમાં વહી જઈશ અને મયન છે હિતેશના મામાના ઘરે છે, ત્યાં જવાના છે. આની પહેલાં રાજકોટ ગયા હતા ત્યારે વિચાર્યું હતું કે ત્યાં હેર ટ્રીટમેન્ટ કરાવું, પણ હવે થોડોક સમયનો અભાવ અને જૂનાગઢ અમારે ઉપલેટાથી નજીક થાય એટલે પછી જૂનાગઢનું વિચાર્યું છે. એટલે આજે હવે અત્યારે અમે પાર્લરમાં જ જાય છે. મને હિતેશ પાર્લરમાં ડ્રોપ કરી દેશે અને પછી એ મામાના ઘરે વયા જશે. અત્યારે 6:30 વાગ્યા છે અને મારી હેર ટ્રીટમેન્ટ હવે છેક કમ્પ્લીટ થઈ છે. 11 વાગ્યાની હું પાર્લરમાં ગઈ હતી અને હવે છેક હું ફ્રી થઈ છું. મારા હેર ટ્રીટમેન્ટ કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે 3 દિવસ સુધી આમને આમ જ ખુલ્લા રાખવાના છે, કાન પાછળ જવા દેવાના નથી. મારું મયન બેબીને અત્યારે સારું છે, સારું છે ને દીકુ? હે? અને હવે અમે ઉપલેટા રિટર્ન પાછા થઈ ઘરે આવી ગયા અને જમી પણ લીધું, નવરા થઈ ગયા. હવે વાળ તો આમાં 3 દિવસ આમ જ રાખવાના છે, હલાવવાના નથી, કાન પાછળ ન જ જવા દેવાના. એટલે 3 દિવસ કાઢવા મારા માટે અઘરા છે, કારણ કે કામ તો ઘરનું કરવાનું જ હોય છે. મયનને અત્યારે દવા પાઈ દીધી હતી એટલે એમ તો સારું છે એને, પણ થોડીક ઉધરસ જેવું થઈ ગયું છે. પણ એ તો હું એને નાહ લેવડાવીશ જબરદસ્તી, એટલે એને નાહથી જ સારું થાય છે, કફ છે અહીંથી છૂટો પડી જાય છે. અને આજનો મારો આ મિની વ્લોગ, નાનકડો મારો મિની વ્લોગ આટલો જ છે. હવે તો મારે વેકેશન છે એટલે વેકેશનમાં ઈચ્છા છે કે હું ડેઈલી વ્લોગ બનાવીશ, પછી જેવો ટાઈમ. ઈચ્છા તો છે રોજના એક એક વ્લોગ મૂકવાની, બરાબર. અને તમે બધા મને સપોર્ટ કરતા રહેજો અને આટલો ને આટલો પ્રેમ આપતા રહેજો. અને જો તમે બધા મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને પાસેનું બેલ આઇકોન દબાવી દેજો જેથી દરેક નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. આવજો. જય શ્રી કૃષ્ણ.